ચાર ધર્મમાં પહેલું ધર્મ છે દાન ધર્મ. ફરીથી શ્રાવક શીલ કદાચ ઓછું વધતું પાડે, તપ કદાચ ઓછો વધતો કરી શકે, ભાવમાં પણ ક્યારેક ગરબડ હોય. તમારા માટે ઇઝીમાં ઇઝી ધર્મ કરવાનો રસ્તો જો હોય તો કયો છે? દાન ધર્મ. પ્રોબ્લેમ એ છે, સંગ્રહ 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 હશે તો કામ લાગશે, હશે તો કામ લાગશે. તમે તો એવી કહેવતો બનાવી છે, સંગ્રહેલો રાખો તો કરા, એક મને બતાવો કોઈ સંગ્રહેલો સાપ પણ કામ લાગે. સાપ નહીં, એક વીછી અત્યારે આમાંથી બહાર નીકળે ને બહેનોમાંથી તો ખબર પડે કેટલા બેહે અહીંયા. સંગ્રહેલો સાપ કામ લાગે? સંગ્રહેલો સાપ કદાચ કામ લાગતો હશે, પણ સંગ્રહેલો રૂપિયો ક્યારેય કામ નથી લાગવા. તમારા નસીબની અંદર જો નહીં લખ્યા હોય ને તો તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તોય એ ટકવાના નથી, અને નસીબમાં જો લખ્યા હશે ને તો છપ્પર ફાડીને પણ તમારો રૂપિયો તમારી પાસે જવાનો. અમારે એક મહાત્મા હતા, એમનું બહુ સરસ સૂત્ર હતું, મારું છે એને કોઈ લઈ નહીં જઈ શકે, અને જે લઈ જાય છે એ મારું છે. તમને આવડે બધું સૂત્ર? હું બોલું એ પહેલા તમે પૂરું કરી દો છો. ખાલી બોલવામાં જિંદગીને બદલવા માટેની પહેલી વૃત્તિ બદલો સ્વાર્થ વૃત્તિ, અને બીજી સંગ્રહ વૃત્તિ, અને નંબર ત્રણ જ્યાં સંગ્રહ આવે ત્યાં સુરક્ષા વૃત્તિ આવ્યા વગર રહેતી જ નથી. સિક્યોરિટી. સંગ્રહ કર્યા પછી તો હજી ક્યારેક આપવાનું મન થાય છે, પણ સુરક્ષાની વૃત્તિ આવે ને પછી તો એક રૂપિયો કાઢવાનું મન ન થાય. બોલે છે ને, ચમડી તૂટે પણ દમડી ના છે. લાખ પ્રયત્ન કરો પણ તમે એવી પણ વ્યક્તિ હોય છે એક રૂપિયો એની પાસેથી ના કઢાવી શકો. એક ગામમાં છે ને બે ભાઈ એવા, જિંદગીમાં એક જગ્યાએ રૂપિયો ના લખાવે. વ્યાખ્યાન જેવું પૂરું થાય, ટીપ ટકોરા શરૂ થાય ને એટલે ઉભા થઈને રવાના. ગામવાળાને થયું કે આ બે ભાઈ પાસેથી એક વખત તો આપણે રૂપિયા કઢાવવા જ. એટલે નવ વાગે વ્યાખ્યાન રસ્તે એટલે નવ વાગામાં આવી જાય. એક દિવસ આખા ગામે સંપીને ડિક્લેર કર્યું, 8:30 વાગામાં વ્યાખ્યાન છે. વ્યાખ્યાન તો નવ નું જ હતું પણ ડિક્લેર 8:30 નું કર્યું. ઓલા બે ભાઈ 8:30 આવ્યા, એ પેલા થોડા જણા બેસી ગયા, બે જણા વચ્ચે બેઠા, જેવા બેઠા એ પાછળ બીજું 50 નું ટોળું આવીને બેસી ગયું, અને બે ની વચ્ચે બે ટોળાની વચ્ચે આ બે ની સેન્ડવિચ કરી દીધી. કેવું પૂરું થશે તો ઉઠશે ક્યાંથી? છેલ્લે બેસે તો ઉઠાય. તમે એટલા ઉસ્તાદો છો નાટકમાં આગળ બેસવાનું અને પ્રવચનમાં ગમે તો બેસવાનું, ના ગમે તો ઉભા થઈને રવાના. આ મેનુ કાર્ડ જેવું છે. ઘણાને એક સાથે લગ્નના ચાર આમંત્રણ આવ્યા ને તો એ પૂછે કે જરા મેનુ કાર્ડ લઈ આવો, પછી એના લગ્નમાં જમવા જવાનું, બાકી બધે હાય હેલો જ કર્યા જવાનું. જેવા બે ભીડાઈ ગયા, પ્રવચન પૂરું થયું, ટીપ ચાલુ થઈ, આગળવાળા પાછળવાળા લખાવાનું ચાલુ કર્યું, આ બે વિચાર્યું સાલું હવે અમે છટકવાનું કઈ રીતના. એમાં એક જણા આઈડિયા કર્યો, બે માંથી એક જણ ત્યાં બેભાન થઈ ગયો, બેભાન. બીજો એને ખભે રાખીને રવાનો થઈ ગયો. બધા જોતા થઈ ગયા. પૈસા કમાવાના વિચારે આર્ત ધ્યાન છે, પૈસાને સુરક્ષિત કરવાના વિચાર એ રૌદ્ર ધ્યાન છે. એક રૂપિયો એ મમ્મણ. આખી રાજગૃહીના સમ્રાટ, મગધના સમ્રાટ, રાજગૃહીના માલિક, શ્રેણીકનું રાજ ખરીદી શકે એટલી સંપત્તિનો માલિક હોવા છતાં એક રૂપિયો એને ભોગવ્યો નહીં, મરીને સીધો ક્યાં ગયો? સાતમી સુરક્ષા. ચાર પ્રકારના રૌદ્ર ધ્યાનમાં એકનું નામ છે સમરક્ષણાનુબંધી. દેટ મીન્સ બસ મને જે મળ્યું છે કોઈ ઉઠાવી ન જાય, મને જે મળ્યું છે એને બરાબર સાચવી રાખવું. ભલે આ માણસ, આ વૃત્તિ ખાલી મનુષ્યમાં નથી હોતી, તિર્યંશની અંદર પણ હોય. કૂતરીઓ ને કૂતરી, એ જયારે વિયાય ને વિયાય બચ્ચા, એ પેલા એ પણ રોટલીઓ ભેગી કરીને ખાડામાં દાટી આવે છે. એને ખબર છે કે મને વિયાયા પછી કોઈ આપવાનું નથી, ત્યારે મને ખાવા માટે રોટલી જોઈશે. રોજ ખાડો ખોદી જોઈ લે, મારી રોટલી બરાબર તો છે ને, પાછું ઢાંકી દેવાનું. રોજ ખાડો ખોદીને જોઈ લેવાનું, મારી રોટલી બરાબર સેફ તો છે ને, પાછું જોઈ લે, પાછું ઢાંકી દેવાનું. દુકાનેથી ઘરે આવ્યા પછી રોજ ગણી લેવાનું, બધું બરાબર તો છે ને, હવે તો ઘરમાં ઓછું ક્યાં રાખવાનું છે બેંકમાં. સમરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. વ્યાજનું પણ વ્યાજ,
એક વર્ષ પાંચ વર્ષ માટે એફડીમાં મૂક્યા પછી જે વ્યાજ આવ્યું એને વાપરવાનું નહીં, નાખો ભાઈ વ્યાજનું પણ વ્યાજ લ્યો, મૂડી વધારતા જાઓ, વ્યાજ લેતા જાઓ, મૂડી વધારતા જાઓ, વ્યાજ લેતા જાઓ. આ બીજું કાંઈ નથી, સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન એટલે કે સુરક્ષા વૃત્તિ.